સુરત શહેરના જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે કોરોનાની ચેઇન તોડવા માટે પલસાણા તાલુકામાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરના અડીને આવેલા પલસાણા તાલુકામાં પણ છેલ્લા દિવસોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું છે. જ્યારે બીજા રાઉન્ડના કોરોનાના કારણે મૃત્યુઆંકમાં વધતા સ્મશાન ગૃહમાં પણ લાશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પલસાણા તાલુકામાં રવિવાર સુધી સ્વૈચ્છિક બે દિવસની બંધની જાહેરાત વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવી છે અને વેપારી સંગઠનો દ્વારા સોમવારે સવારે 6 વાગ્યા સુધી તમામ નાગરિકોને વેપાર ધંધા બંધ રાખીને સ્વૈચ્છિક બંધ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. વેપારીએ શું નિર્ણય લીધો છે આજે? કડોદરાના આસપાસના વિસ્તારમાં હાલમાં કોરોનાને લીધે જે પરિસ્થિતિ છે એને જોઈને કડોદરા મહાનગરપાલિકા અને વેપારીઓ મળીને નિર્ણય એવો લીધો છે કે આજે 8 વાગ્યાથી શનિવાર અને રવિવાર બંધ અને સોમવારે સવારે 6 વાગ્યાથી સંપૂર્ણ રીતે લોકડાઉન સ્વૈચ્છિક રીતે કરવામાં આવ્યું છે. અંકુભાઈ, શું નિર્ણય લેવામાં આવ્યો છે? આજરોજ કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ વેપારીઓ, કડોદરા પોલીસ અને કડોદરા નગરપાલિકા દ્વારા આ કોરોનાની મહામારી જ્યારે તીવ્રતાથી સંક્રમણના રૂપે ફેલાઈ રહી છે ત્યારે કડોદરા નગરપાલિકાના વેપારીઓ અને સમસ્ત વિસ્તારના લોકોને આજે રાત્રે 8 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક રૂપે તમામ વેપાર ધંધાઓ બંધ કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. આ અપીલમાં સંયુક્ત રીતે કડોદરા પોલીસ, કડોદરાના વેપારીઓ અને કડોદરા નગરપાલિકાના પદાધિકારી દ્વારા આ નિર્ણય લેવામાં આવેલ છે. આવનારા દિવસોની જો વાત કરીએ સોમવાર બાદ કઈ રીતે નિર્ણયો લેવામાં આવશે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને? આવનારા દિવસોમાં જે મુજબ પરિસ્થિતિ હશે તે પ્રમાણે સંયુક્ત રીતે મિટિંગ કરી અને આગળનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ હાલ તો સોમવારે સવારે 6 વાગ્યા સુધી તમામ કામધંધાઓ અને તમામ લોકોને સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે અને આ અપીલમાં આવશ્યક સેવાઓ, દૂધ અને મેડિકલ સ્ટોર જેવી સેવાઓ ચાલુ રાખવા માટે પણ અપીલ કરવામાં આવેલ છે.